नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. વડોદરા જિલ્લા સાવલી તાલુકામાં સાવલી નગરપાલિકાની જે ભ્રષ્ટાચારની નીતિ છે તેને ઉજાગર કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે તાલુકા કોંગ્રેસ સમિતિના કલ્પેશ પટેલ દ્વારા આ અંગે એક કિસ્સો ઉજાગર કરવામાં આવ્યો છે અને વધુ જાણકારી તેમના દ્વારા આપવામાં આવી હતી. સાવલીના ભીમનાથ મંદિર પાસે આવેલ ગાર્ડનની કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી છે. ગાર્ડનને આપ દ્રશ્યમાન કરી શકો છો. આપ જોઈ રહ્યા છો કે કેટલા રૂપિયાનો નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સાવલી નગરપાલિકા દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી દુરુપયોગ થઈ રહ્યો છે. સાવલી નગરપાલિકા દ્વારા આશરે 2 વર્ષ પહેલાં સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી તેમજ સ્વભંડોળમાંથી સાવલી નગરપાલિકામાં સાવલી ભીમનાથ મંદિર પાસે એક ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. આ ગાર્ડન આશરે 39,000 લાખ જેટલી માતબર રકમમાંથી તૈયાર થયું છે, જે જોતા તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય તેમ દેખાઈ રહ્યું છે. એમ છતાં આજ દિવસ સુધી આ અંગે પાલિકા તંત્ર અજાણ હોય તેવું લાગી રહ્યું છે. આ ગાર્ડનની કમ્પાઉન્ડ વોલ તથા લાઇટના થાંભલા તથા બ્લોકનો રોડ નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. આજ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હતો એવું લાગી રહ્યું છે. જ્યારે વધુ વાત કરવામાં આવે તો જો આ ગાર્ડનની કમ્પાઉન્ડ છે તેનો કોઈ ગેરંટી પીરિયડ પૂર થયો નથી એ પહેલાં સાવલી નગરપાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. સાવલી ભીમનાથ મંદિર પાસે આવેલ ગાર્ડનની કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી છે. ગાર્ડનને આપ જોઈ રહ્યા છો કે કેટલા રૂપિયાનો અહીં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગતો સાવલી કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા 2 વર્ષ પહેલા એક ગાર્ડન સાવલીમાં બનાવવામાં આવેલ, જેમાં સાંસદશ્રીની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી અને બાકીની રકમ નગરપાલિકા સ્વભંડોળના હતા. આમ કહીને 39 લાખ રૂપિયાનો ખર્ચો પાડવામાં આવેલો. એ વખતે પણ કેટલી વખત રજૂઆત થઈ પણ એની પર કોઈ એક્શન લેવામાં આવ્યો કે એ 39 લાખ રૂપિયાનો ગાર્ડન દેખાતો જ નથી, ફક્ત 12 કે 13 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોય એવું દેખાય છે. છતાં 39 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ઉકળી ગઈ. આ ઓછો ભ્રષ્ટાચાર હોય એમ લાગી રહ્યું છે. છતાં પાછો નવો ભ્રષ્ટાચાર બીજો ઉભો કરવા માટે નગરપાલિકા દ્વારા 2 દિવસ પર એ જે કમ્પાઉન્ડ વોલ, જે લાઇટના થાંભલા અને ગાર્ડનમાં બ્લોકનો બનાવેલ રસ્તો જે હતો એ તમામ વસ્તુ તોડી નાખવામાં આવી અને હવે નવેસરથી એમની કંઈ ફરી પાછું રિનોવેશન કરવાનું. તો જો ગાર્ડનની પાછળ ખર્ચેલા 39 લાખની જે 2 વર્ષનો હજુ પીરિયડ થયો છે એનો સમય પૂર્ણ નહીં થયો, એ પહેલા નવેસરથી પાછો બીજો ખર્ચો કેવી રીતના, અને આ થઈ રહ્યું છે તો કોના કોના કહેવાથી થઈ રહ્યું છે? આવું કોઈ નગરપાલિકામાં કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી કે એનું રિનોવેશન કરવું. ચીફ ઓફિસરશ્રીને ફોન પર પૂછવામાં આવે છે તો ચીફ ઓફિસરશ્રી એવું જણાવે છે કે અમે કોઈ તોડવા માટે વર્ક ઓર્ડર આપેલ નથી. તો અમે ચીફ ઓફિસરશ્રીને ફોન પર એવું સૂચના આપી કે તોડવાનો ઓર્ડર જો તમે ના આપ્યો હોય તો એ જે તોડનાર વ્યક્તિ છે એની પર તમે સરકારી મિલકતને નુકસાન થયેલું છે એની ફરિયાદ દાખલ કરવામાં આવે. 2 દિવસથી ચીફ ઓફિસર હાજર નથી એટલે ના છૂટકે આજે અમારે પ્રાંતશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાની ફરિયાદરૂપી આવેદનપત્ર આપવાની જરૂર પડી છે. આમ સાવલી નગરપાલિકા ગુજરાતનીમાં અજાયબ નગરપાલિકા છે. તમે જોવા જશો તો ભ્રષ્ટાચારની ગંગોત્રી સાવલીની વહી છે. કેટલી વખત આ નગરપાલિકા પર આક્ષેપ કરવામાં આવ્યા છે? પ્રમુખના નામના લાખો રૂપિયાના ચેકો પ્રમુખના વ્યક્તિગત નામથી ઉકળી રહ્યા છે, છતાં સરકારના વિભાગો ઓડિટરો આવે છે, ઓડિટ કરીને જતા રહે છે અને કશું એની પર એક્શન લેવામાં નહીં આવતું. તો સરકારને અમે ધ્યાન દોરવા માંગીએ છીએ પત્રકારો તરફથી. પત્રકારો અમારા પરથી ધ્યાન દોરે સરકારને કે આવી ભ્રષ્ટાચારી ગંગોત્રીવાળી નગરપાલિકા ને તાત્કાલિક વહીવટદાર નિમી અને આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી ભલામણ છે. આપનું નામ? કલ્પેશ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ, સાવલી.